રહ્યો છે રાઈટ। તો આ પ્રમાણે તમારે ઓછામાં ઓછો એક અને વધારેમાં વધારે ચાર વોટ આપી શકાય। ધારો કે આપણને એવું થાય કે મારે ચારમાંથી કોઈ નથી આપવો અથવા તો આ જેટલા છે એમાંથી કોઈ નથી આપવો, તો અહીંયા નોટાનું બટન છે, તો આ નોટાનું બટન દબાવો અહીંયા એટલે રેડ લાઇટ આવી, પણ નોટાનું બટન દબાવ્યા પછી પણ રજિસ્ટરનું બટન દબાવવું જરૂરી છે। તો હું રજિસ્ટર બટન દબાવું છું તો ફરી પાછી બીપ વાગી છે। નોટા દબાવ્યા પછી તમે કોઈપણ ભૂરી સ્વીચ દબાવો છો તો કોઈપણ જગ્યાએ તમે વોટ આપી શકશો નહીં, કારણ કે તમે નોટા એટલે મારે કોઈને વોટ નથી આપવો એવું સિલેક્ટ કર્યું છે બરાબર। હવે માનો કે મારે કોઈ પણ ચારને બદલે બે જણને વોટ આપવા છે, તો હું કોઈ પણ બે જણને વોટ આપું છું, પછી મારે નથી આપવો, દેટ્સ ફાઇન। તો બે સિલેક્ટ કર્યા પછી રજિસ્ટર તો છેલ્લે દબાવવાનું, તો જ તમારો વોટ રજિસ્ટર થાય રાઈટ। બીજી એક વસ્તુ એવી છે કે માનો કે મેં ચાર બટન દબાવ્યા અને પછી મને એવું થયું કે મારાથી આ બટન ખોટું દબાઈ ગયું છે, ભૂલથી મારે આને નહોતો આપવાનો, એની ઉપરવાળું બટન દબાવવાનું હતું। તો જે બટન તમે ભૂલથી દબાવ્યું છે એ બટન તમે ફરી વખત દબાવો એટલે લાઇટ બંધ થઈ જશે બરાબર, એટલે એ કેન્સલ થઈ ગયું અને મારે એની ઉપરનું દબાવવું છે તો હું આને વોટ આપું છું, તો ફરી પાછા ચાર થઈ ગયા થઈ। પણ માનો કે તમે ભૂલથી ચારને બદલે પાંચ બટન દબાવો, માનો કે આ પાંચમું દબાવવા જઈએ તો એ પાંચમું બટન દબાશે નહીં, કારણ કે મેક્સિમમ કેટલા અપાય? ચાર વોટ અપાય। તો આ રીતના ચાર વોટ તમે આપી અને પછી છેલ્લે રજીસ્ટર કરશો એટલે આ બીપ વાગશે, એટલે બીપ વાગે પછી જ તમારે બૂથમાંથી બહાર આવવાનું રહેશે, ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં। એટલે ખાસ ધ્યાન રાખજો, આ ચૂંટણીની અંદર રજિસ્ટરનું બટન જે એડ થયેલું છે એ દબાવ્યા વગર તમારા જે બૂથ છે મતદારનું એમાંથી બહાર નીકળવાનું નથી, નહીં તો તમારો વોટ રદ જશે રાઈટ। બીજા કોઈનો કોઈ પ્રશ્ન હોય તો ખાલી મને પૂછી લો, આ સંબંધી કોઈને કંઈક જાણવું હોય તો।